નમસ્કાર ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે સાદા વર્તમાનકાળના ઉપયોગો વિશે શીખી ગયા અને આજે આપણે સાદા વર્તમાનકાળના વાક્યને ઓળખવું કઈ રીતે અને એની નકાર વાક્યના કઈ રીતની છે એના વિશે આપણે શીખીશું. હવે જુઓ, અહીંયા સાદા વર્તમાનકાળની ઓળખ એટલે કે કી વર્ડ્સ કહેવાય એને. તો એ કયા કી વર્ડ્સ છે તો અહીંયા આપેલા છે. તો આ બધા શબ્દ છે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. તો એમાં ઓલવેઝ એટલે હંમેશા, ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે કોઈક વાર, નેવર એટલે ક્યારેય નહીં, એવરી ડે એટલે દરરોજ, ડેઇલી એટલે દરરોજ, ત્યાર પછી યુઝવલી એટલે સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, ફ્રિક્વન્ટલી એટલે વારંવાર, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, સેલ્ડમ એટલે ભાગ્યે જ. તો આવા બધા શબ્દ છે એ સાદા વર્તમાનકાળના વાક્યમાં વપરાય છે. તો આ શબ્દ આપેલા હોય તો વાક્ય સાદા વર્તમાનકાળનું હોય. હવે એનું એક્ઝામ્પલ જુઓ. તો પહેલું એક્ઝામ્પલ છે, આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, કે હું હંમેશા સવારમાં વહેલો ઉઠું છું. તો અહીંયા ઓલવેઝ છે એટલે આ સાદા વર્તમાનકાળની નિશાની બતાવે છે કે વાક્ય સાદા વર્તમાનકાળનું છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જુઓ કે માય મધર સમટાઈમ્સ ટેલ્સ મી અ સ્ટોરી, કે મારા મધર મારા મમ્મી કોઈક વખત મને વાર્તા કહે છે. તો અહીંયા સમટાઈમ્સ છે એટલે વાક્ય સાદા વર્તમાનકાળનું છે. અને ક્રિયાપદ પણ ધ્યાનમાં લેવાનું, અહીંયા ટેલ્સમાં એસ લાગેલો છે. તો કેમ લાગેલો છે? અહીંયા માય મધર છે ત્રીજો પુરુષ એકવચનમાં આવે એટલે અહીંયા ટેલ્સમાં એસ લાગેલો છે. તો આને પણ ધ્યાનમાં લેવું. હવે બીજું અહીંયા આ એક આપેલું છે અહીંયા કે ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી ઓફ એક્શન કૌંસમાં છે ફંક્શન માટે. તો આ દસમા ધોરણ જે સ્ટુડન્ટ છે એને અહીંયા ખાસ યાદ રાખવાનું કે જે ફંક્શન પૂછાય છે એમાં જો ક્યારેક આ પ્રકારનું ફંક્શન પૂછેલું હોય કે ડિસ્ક્રાઇબિંગ ફ્રિકવન્સી ઓફ એક્શન, કે વારંવાર ક્રિયા દર્શાવવી, આવું કોઈ ફંક્શન હોય જો પૂછાય તો આમાંથી કોઈ પણ શબ્દ આપેલો હોય વાક્યમાં તો આ પ્રકારનું ફંક્શન હોય એટલે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. ફ્રિકવન્સી શબ્દ આવે એટલે સાદો વર્તમાનકાળ હોય અને આમાંથી કોઈ પણ શબ્દ વાક્યમાં આપેલ હોય એટલે આ પ્રકારનું ફંક્શન લાગવું પડે. એટલે અહીં આપેલું છે ફંક્શન માટે, એટલે આ શબ્દને બરાબર યાદ રાખવાનું છે. તો આ છે સાદા વર્તમાનકાળની ઓળખ. આવા એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ આપેલા હોય તો વાક્ય સાદા વર્તમાનકાળનું હોય એ ધ્યાનમાં રાખો. અને હવે એના પછી વાક્યરચના આપણે બદલે છે. હવે છે નકાર વાક્યરચના. આપણે શરૂઆતમાં હકાર વાક્યરચના શીખી ગયા અને હવે છે આ નકાર વાક્યરચના એટલે નેગેટિવ ફોર્મેશન એટલે નકાર વાક્યરચના. તો એમાં શું છે જુઓ, પહેલાં સબ્જેક્ટ એટલે કરતા, પછી પ્લસ ડુ નોટ અથવા ડઝ નોટ, પ્લસ વી વન ક્રિયાપદનું મૂળરૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ, પ્લસ અધરવર્ડ્સ એટલે અન્ય શબ્દ. હવે અહીંયા પ્રશ્ન એ છે કે ડુ નોટ અને ડઝ નોટ ક્યારે વપરાય? તો એના માટે એકદમ સિમ્પલ, જે આપણે શરૂઆતમાં હકાર વાક્યરચનામાં નીચે નોટ લખેલી હતી, નોંધ લખેલી હતી, તો એ જ રીતે અહીંયા પણ લાગુ પડે કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય અથવા તો કોઈ પણ એક વચનનું નામ હોય ને ત્યારે ડઝ નોટ મુકાય, અને આ સિવાયનો કોઈ પણ કરતા હોય ત્યારે ડુ નોટ મુકાય. તો આ નોટ છે એ શરૂઆતના આપણે શરૂઆતમાં વિડીયો હતો એમાં આવી ગયું છે નોંધ. તો એક વચનનો કરતા હોય ત્યારે ડઝ નોટ, અને એ સિવાયનો કોઈ કરતા હોય ત્યારે ડુ નોટ મુકાય, અને વી વન. તો આ રીતે એની વાક્યરચના છે. તો એના માટે એક્ઝામ્પલ, પણ એક્ઝામ્પલ પહેલાં આ ધ્યાન રાખવાનું કે ડુ નોટનું શોર્ટ ફોર્મ શું થાય? ડોટ. ત્યાર પછી ડઝ નોટનું શોર્ટ ફોર્મ એટલે ટૂંકું રૂપ શું થાય? તો ડઝન્ટ. બરાબર. હવે એક્ઝામ્પલ જુઓ. પહેલું એક્ઝામ્પલ છે વી ડુ નોટ પ્લે ક્રિકેટ ડેઈલી, આપણે દરરોજ ક્રિકેટ રમતા નથી, અથવા તો અમે દરરોજ ક્રિકેટ રમતા નથી. તો અહીંયા ડુ નોટ કેમ છે? કે અહીંયા કરતા છે વી છે, વી બહુવચનમાં આવે એટલા માટે ડુ નોટ છે. ત્યાર પછી બીજું વાક્ય છે રાહુલ ડઝ નોટ ડુ હિઝ હોમવર્ક રેગ્યુલરલી, રાહુલ તેનું હોમવર્ક નિયમિત રીતે કરતો નથી. તો અહીંયા ડઝ નોટ છે, રાહુલ ત્રીજો પુરુષ એકવચનમાં આવે એટલા માટે ડઝ નોટ છે. પછી ડુ છે તો ડુ એટલે કરવું, એ વી વન છે એટલા માટે ડુ આવે.
તો અહીંયા પણ યાદ રાખવું કે ડઝ નોટ ડુ, એટલે રેગ્યુલરલી છે એ સાદો વર્તમાનકાળ દર્શાવે છે, નિયમિત રીતે. એટલે આ વાક્ય છે સાદા વર્તમાનકાળમાં આવે. ત્યાર પછીનું વાક્ય છે આઈ ડુ નોટ રીડ અ સ્ટોરી બુક એવરી ડે, હું દરરોજ વાર્તાની ચોપડી વાંચતો નથી. તો અહીંયા આઈ છે, આઈની સાથે ડુ નોટ આવે, બરાબર છે. ઘણી વખત એ થાય આઈ એક વચન છે તો એમાં ડઝ નોટ આવું જોઈએ, પણ નહીં. જો કરતાં ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય ત્યારે જ ડઝ નોટ આવે. તો એટલા માટે અહીંયા આઈની સાથે ડુ નોટ આવે, એટલે આઈ ડુ નોટ રીડ અ સ્ટોરી બુક એવરી ડે, કે હું દરરોજ વાર્તાની ચોપડી વાંચતો નથી. તો અહીંયા આપણે નકાર વાક્ય રચના છે એ પૂરી થાય છે, નકાર એક્ઝામ્પલ છે એ પણ અહીંયા કમ્પ્લીટ. આપણે હવે પછીના વિડીયોમાં આપણે પ્રશ્નાર્થ વાક્ય વિશે જોશું.